હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નાસ્તા માટે ગરમા ગરમ કાંદા પૌવા. માત્ર 5-10 મિનિટમાં બની જશે. અને જો તમારા પૌવા તૂટી જતા હોય કે ભેગા થઈ જતા હોય, બરાબર ન બનતા હોય, તો આપણે ટિપ્સ અને ટ્રિક્સ સાથે કેવી રીતે પૌવા પલાળવા અને કેમ ટેસ્ટી બનાવવા એ આપણે જોઈશું. તો ચાલો બનાવીએ. એના માટેની સામગ્રીઓ પહેલાં જોઈ લઈશું. તો 2 કપ પૌવા, તો જે તમે બટેટા પૌવા માટે પૌવા વાપરતા હોય એ 2 કપ આપણે લેશું. 2 લોકો માટે બનાવી રહી છું. અને 2 કપ આપણે પૌવા લીધા છે, તો 2 ડુંગળી, તમે 3 કપ લેતા હોય તો 3 ડુંગળી, 1/4 કપ શીંગના દાણા, મીઠા લીમડાના પાન અને 3-4 લીલા મરચાં, તીખાશ તમારે જોવે એ રીતે. પૌવાને આપણે પહેલાં ધોઈ લઈશું અને નીતરવા મૂકી દેવાના છે. તો લગભગ 1/2 થી 1.25 લિટર જેટલું પાણી લઈ આ રીતે હળવા હાથે પૌવાને ધોઈ લઈશું. નીચેનું જે પાણી છે એ ફેંકી દઈશું અને ચારણીને આ રીતે નીતરવા માટે, પૌવાને નીતરવા માટે સાઈડમાં મૂકી દઈશું. તો ત્યાં સુધીમાં આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને જે શીંગના દાણા લીધા છે એને આપણે ક્રિસ્પી કરવાના છે. તમે એકસાથે ક્રિસ્પી કરીને એક બોટલમાં ભરીને પણ રાખી શકો છો. તો આ રીતે આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો આ રેસિપીથી તમે 2-3 લોકો માટે પૌવા બનાવી શકો છો. તો 2 જો તમે એકલા બ્રેકફાસ્ટ માટે જ બનાવવાના હોય તો તમારે 2 લોકોને થશે. જો વધારે બનાવવા હોય તો એ રીતે તમારે પૌવા લેવાના. તો આ રીતે આપણે ક્રિસ્પી શીંગના દાણા થઈ જાય એટલે એને બહાર કાઢી લઈશું. અને જો તમને તેલ વધારે લાગે તો થોડું તમે કાઢી શકો છો. તો ગરમ તેલમાં 1 ટીસ્પૂન રાઈ નાખીશું. રાઈ થોડી ફૂટવા લાગે એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું. તો આ રેસિપીમાં જીરાનું પ્રમાણ ઓછું વાપરવાનું છે, રાઈ વધારે વાપરવાની છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. અને હું વઘારમાં મીઠો લીમડા પહેલાં નથી ઉમેરી રહી, ડુંગળી નાખી પછી ઉમેરીશું એટલે કલર એનો જળવાઈ રહેશે. તો આ રીતે આપણે ડુંગળી 2 જે મેં લીધી હતી એને એકદમ ઝીણી કાપી લીધી છે એ ઉમેરી દઈશું. અહીંયા ડુંગળીનું પ્રમાણ તમે 2 મોટી ડુંગળી પણ લઈ શકો છો અને ઓછું કરવું હોય તો 2 નાની ડુંગળી એ રીતે પણ તમે લઈ શકો છો. ડુંગળીના સાથે જ આપણે મીઠા લીમડાના પાન અને લીલા મરચાના ટુકડા, તો 3-4 તીખાશ તમારે જોવે એ રીતે. હું આમાં આદું નથી વાપરી રહી. તમારે જો આદું વાપરવું હોય તો ડુંગળી સતળાઈ જાય પછી તમારે આદું ઉમેરી દેવાનું. તો આપણે ડુંગળીને હવે 2-3 મિનિટ જેવી સતળાવા દઈશું. સાથે મેં આમાં મીઠું 1/2 ટીસ્પૂન જેટલું, તો ડુંગળીના સ્વાદ પ્રમાણે જ આપણે મીઠું ઉમેરવાનું છે. તો ડુંગળી સતળાય ત્યાં સુધીમાં આપણે પૌવા જે પલાળ્યા છે એ ચેક કરી લઈશું. તો આ રીતે પાણી બિલકુલ નીતરી જાય એટલે હળવા હાથે તાવીથાના મદદથી પૌવાને અલગ કરી લેવાના. તો આ રીતે તમારા પૌવા એકદમ છૂટા બનશે. અને હવે ખાતા ટાઈમે કોરા ન લાગે એના માટેની ટિપ્સ છે. તો પહેલાં આપણે મીઠું પૌવા પ્રમાણેનું ઉમેરી દઈશું 1/2 ટીસ્પૂન જેટલું. 1-2 ટીસ્પૂન ખાંડ તમારા ઘરમાં ગળપણ જે રીતે ભાવતું હોય એ રીતે. અને 1/2 ટીસ્પૂન હળદર ઓછી થોડી સાઈડ રાખવાની, બહુ વધારે નહીં ઉમેરવાની. અને 2 ટેબલસ્પૂન જેટલું મેં પાણી છાંટ્યું છે, મિક્સ કરી દઈશું. અને હજી આપણે એમાં 2-3 ટેબલસ્પૂન જેટલું પાણી આ રીતે છાંટીશું. અને હવે પૌવાને આપણે એમાં જ પલળવા દેવાના છે. ઉપરથી 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું અને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરીશું. તો આ રીતે તમારા પૌવા તૂટશે નહીં, ગમે તે રીતે તમે બનાવો તો પણ. અને ડુંગળી તમે જોઈ શકો છો સારી રીતે સતળાઈ ગઈ છે. જો તમે મીડિયમ ફ્લેમ રાખશો તો 2 જ મિનિટમાં એકદમ સારી રીતે સતળાઈ જશે. ડુંગળી સતળાઈ ગઈ છે એટલે આપણે પૌવા જે પલાળીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. અને ઉપર સાથે ઝીણા કાપેલા લીલા ધાણા, તળેલા શીંગના દાણા અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો તમે શીંગના દાણા સર્વિંગ ટાઈમે નાખો તો પણ ચાલે. તો આ રીતે આપણે હવે એને મિક્સ કરીશું હળવા હાથે, એકદમ હળવા હાથે મિક્સ કરવાના. તો પૌવા અહીંયા બિલકુલ તૂટ્યા પણ નથી તમે જોઈ શકો છો. અને પૌવા ચીપકી જેમ એક સરખા ભેગા થઈ જાય એવા પણ નથી થયા. તો આ ટ્રિક્સ સાથે તમે પૌવા જો પલાળશો તો બટેટા પૌવામાં પણ તમારા પૌવા એકદમ પરફેક્ટ એવા બનશે. આ રીતે મિક્સ કરી દઈશું સારી રીતે અને ઢાંકી 1-2 મિનિટ માટે આપણે એને એકદમ સ્લો ગેસ પર થવા દઈશું. એટલે પૌવા છે જે પાણી આપણે એમાં ઉમેર્યું છે એના લીધે થઈને એકદમ સોફ્ટ રહેશે. આ પૌવા તમે ખાશો તો તમને ખાતા ટાઈમે બિલકુલ કોરા નહીં લાગે. તમને જો એવું લાગે કે હજી પૌવા થોડા ડ્રાય છે તો પાણી થોડું તમારે ઉપરથી છાંટી 1/2 મિનિટ જેવું થવા દેવાનું. તો પૌવા તૈયાર છે. ગરમ ગરમ પૌવાને સર્વિંગ બાઉલમાં કાઢીશું. ઉપરથી દાડમના દાણા હોય કે લીલું નાળિયેર હોય તો ગાર્નિશ કરવાનું, ઝીણી સેવ પડી હોય તો એનાથી પણ તમે ગાર્નિશ.
કરી શકો છો અને ગરમ ગરમ કાંદા પૌવાને તમે સર્વ કરો. જો કાંઈ ન હોય તો ઝીણી ડુંગળી ઉપરથી કાપીને પણ તમે નાખી શકો છો. તો આ રીતે જો તમારા કાંદા પૌવા છૂટા અને આવા બનતા ન હોય તો આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો આ રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો એકવાર આ કાંદા પૌવા નાસ્તામાં બનાવી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.